हवे पत्रांग 279 ववाणिया भाद्रपद वद 11 सोम 1947 आ पत्र मगनलाल खीमचल लीमड़ी पर एक लीटी नो पत्र है। एम लखे जीवने ज्यां सुधी संत नो जोग न थाय त्यां सुधी मत मतांतर में मध्यस्थ रहेवू योग्य छे। जीवने ज्यां सुधी संत नो जोग न थाय सत्पुरुष नो योग ज्यां सुधी न मळे त्यां सुधी मत मतांतर में अनेक मत गच्छ वगैरे संसार में प्रवर्ते छे ए बधा में मध्यस्थ रहेवू कोई में भळी न जवू केम के पोताने भान नथी सत शू छे ने मत शू छे। सत मत नो संपूर्ण लक्ष्य अर्थ ज्यां सुधी नहीं समझाय त्यां सुधी कोई पण मत ने संपूर्णपणे स्वीकारवो नहीं। एटले कृपाले के जेने गुरु मानो ते पाम्यानी पूर्ण चौकसी करवी पूर्ण चौकसी के खरेखर ए सत्पुरुष छे आत्मज्ञानने पामेला छे के नहीं ते पाम्यानी पूर्ण चौकसी करवी। केम के अनंत काल में कई एवी भूल रही गई छे के जेथी अनंत वार जीन दीक्षा लीधा छता पण जन्म मरणनो अंत आवतो नथी तो ये पहला भूल कई ये जाणो संत द्वारा अने जाणीने पछी एनु निराकरण शुं छे ये भूल केम निकले तेनो उपाय करो। जीवने ज्यां सुधी संतनो जोग न थाय संत सत्पुरुष आत्मा जेने प्राप्त छे एवा प्राप्त पुरुषनो योग मेळवो पहला कृपा लख्युं बीजों काई शोधमां मात्र एक सत्पुरुषने शोधीने तेना चरण कमल मां सर्व भाव अर्पण करी दे वर्त्यो जा पछी जो मोक्ष न मळे तो मारी पासे थी ले जा। केम के आ प्रमाणे तू साचा ज्ञानी पुरुषे शोध करीने एनी आज्ञापणे प्रवर्तीस तो तने सतनी प्राप्ति थशे ज एमो बे मत नथी। जीवने ज्यां सुधी संतनो जोग न थाय त्यां सुधी मत मतांतर मां मध्यस्थ रहेवू मध्यस्थ रहेवू कोई ने खोटो नहीं कहो साचो नहीं कहो पूरेपूरी चकासणी करीने साचू एने ग्रहण करी लेवू अने खोटा ने मूकी देवू पछी एनी निंदामय नहीं पड़वू। केम के दुनिया में सर्व मान्यताओ अनादिकालथी छे अने अनंत काल सुधी रहेवानी छे पाप के पुण्य बधुं ज रहेवानुं छे એ કઈ નાશ થવાનું નથી અનાદિકાલથી જગત એમ જ છે એમ જ રહેશે એમાંથી સારું હોય ને આપણને સમજાઈ ગયું કે આથી મારો આત્મી થશે એ ગ્રહણ કરી લેવું બીજી બધી કલ્પનાઓ મૂકી દેવી પેલા ખોટા જે ગમે તેવા છે આપણે શું કૃપાલદેવ પ્રભુ શ્રી શું કે પ્રભુ કોઈએ કોઈને જ્ઞાની નહીં કહેવા અને કોઈને અજ્ઞાની નહીં કહેવા તું કેવી રીતે પરીક્ષા કરીશ કે આ જ્ઞાની છે કે આ જ્ઞાની છે પણ એ કૃપાળુ દેવને જ્ઞાની માનવા બસ બીજી કલ્પના ભૂલી જવી અમે કહીએ છીએ કે આ પણ સાચો છે એના જીવનથી એના વચનથી વિચારી અને આ પુરુષ જો સત્ય જણાતો હોય કે એની પ્રત્યેક આજ્ઞા મોક્ષ માર્ગમાં બળ આપે એવી છે કે નહીં કે વિષય કથા અમે પ્રવૃત્તિ કરે એ જોઈ લેવું કે જ્ઞાનીની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધરૂપ છે કોઈ પણ એવી આજ્ઞા નથી કૃપાલની જે આપણે સંસારના મોહમાં પાડે કે રાગદ્વેષ વધે કષાય ભાવ વધે તો એવા સત્પુરુષની પૂરી ચકાસણી કરીને એના કહ્યા પ્રમાણે કરવું તો એની જે ગતિ થઈ તેવી આપણી પણ થાય। આત્મા વિનય થઈ લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્માને નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે પ્રકારની રિદ્ધિ છે તે પ્રકારની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય માનો કૃપાલદેવની જે દશા છે એની આપણે ભક્તિ કરીશું તો આપણી પણ એવી દશા જરૂર થશે એમાં બે મત નથી। આ કૃપાલદેવ નિસંદેહપણે પોતાના અનુભવથી આ બધું કહે છે પોતે અનુભવીને કહે છે। જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે। હવે પત્રાંક 280
भवाणिया भाद्रपद वद 12 भोम 1947 आ पत्र सुभाग भाई उपर छे। जणाव्या जेव तो मन छे के जे सत्स्वरूप भणी अखंड स्थिर थयुं छे नाग जेम मोरली उपर कंसमां लखे छे नाग साप जेम मोरली वागती होय तो तेमां ए तल्लीन थई जाय। मदारियो साप ने पकड़वो होय तो एने संगीतमां बहु रस छे એટલે મોરલી વગાડે કે પેલો આવીને ડોલવા માંડે ભૂલી જાય બધું અને એને પકડી લે એટલે એક તાન થઈ જાય બીજું બધું જ એને ભૂલાઈ જાય તેમ કૃપાલય કહે છે કે અમારું મન જાણ્યા જેવું તો મન છે અને મન એવો મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો બંધનું કારણ પણ મન અને મોક્ષનું કારણ પણ આપણું મન। મન બે પ્રકારે દ્રવ્ય મન ભાવ મન। દ્રવ્ય મન તે અષ્ટ પાંકડીના આકારે એક ઇન્દ્રિય છે જે આપણે અંદર હોય છે કોઈ ડાક્ટર કઈ ઓપરેશનથી જોઈ ન શકે એને અષ્ટ પાંખડીના આકારનું કે છે દ્રવ્યમાન હોય છે જે વિચાર કરવામાં આપણને મદદરૂપ છે। એ દ્રવ્યમાન ન હોય તો આપણે વિચાર ન કરી શકે પછી અસંગની પંચેન્દ્રિય કહેવાઈએ મન વગરના। આપણને મન છે અને ભાવ મન કોણ આત્મા પોતે જ ભાવ મન રૂપ છે એટલે જણાવ્યા જેવું તો મન છે એટલે ભાવમાં આત્મા જે પોતે જ છે એ જાણવા જેવું છે એ શું કરી રહ્યું છે એ તરફ ધ્યાન રાખો। જણાવ્યા જેવું તો મન છે કે જે સત્પુરુષ ભણી અખંડ સ્થિર થયું છે કૃપાલય બતાવી શકે છે અમારું મન તો સત્પુરુષ પ્રત્યે અખંડ સ્થિર થયું છે અખંડ એક ધારું અમારું મન ત્યાં રહે છે। જણાવ્યા જેવું તો મન છે કે જે સત સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે પોતાના સ્વરૂપમાં કેવી સ્થિરતા છે પાછું કૌંસમાં લખે છે કેવી રીતે મન સ્થિર થયું નાગ જેમ મોરલી ઉપર એટલે મોરલીના સુરમાં તન્મય થાય તેવી રીતે તથાપી તો પણ તે દશા વર્ણવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી। મમને અનુભવ છે પણ મેં વાણી દ્વારા એ વર્ણવી શકી એમ નથી હરિએ એવી સત્તા કે પોતાનો અનુભવ વાણી ગોચર થઈ શકે એવું ભગવાને એમાં સત્તા અમને આપી દીધી। આપણને પણ જે અનુભવ થાય તે કહી શકાય એમ નથી સાકર ગુડ કે ખાંડ કેવી મીઠી કેટલી મીઠી બહુ મીઠી કેટલી મીઠી બહુ મીઠી અરે પણ કેવી તો કે કહેવાય નહી તું ખાઈ જો તને અનુભવ થાય આ તો અનુભવ ગોચર માત્ર જ્ઞાન એ કઈ કહેવાય નહી તારે એનો સ્વાદ જાણો તો અનુભવ કર તેમ અહીંયા કૃપાલય કહે છે અમને આત્માનું સુખ કેવું છે સાક્ષાત અનુભવમાં હોવા છતાં પણ એને અમે વર્ણવી શકતા નથી વર્ણવાની સત્તા હરિએ અમારામાં મૂકી નથી તથાપિ જે દશા અખંડ જે અમારું મન સત સ્વરૂપ ભણી અખંડ સ્થિત છે તે દશા વર્ણવવાની સર્વ આધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી અને લેખમાં તો તે વાણીનો અનંત ભાગ માંડ આવી શકે જે વસ્તુનું અનુભવનું વર્ણન વાણીમાં નહીં થઈ શકે તો લેખમાં ક્યાંથી આવે તો વાણીમાં નથી થઈ શકતો તો લેખમાં તો એ વાણીનો અનંતમાં ભાગ પણ માંડ આવી શકે એટલા માટે એ અપરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગરને હાલ મનોરથ રૂપ જો તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો પ્રભુ આજ્ઞા એ સાસુ તેજ સ્વરૂપ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એટલે પહેલી ગાત જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં
कही शक्या नहीं, पण ते श्री भगवान जो तेह स्वरूप ने अन्य वाणी ते शू कहे। अनुभव गोचर मात्र रयो ते ज्ञान जो, अपूर्व अवसर एवो क्यारे आवसे। भगवान मारो अपूर्व पूरे कदी नहीं आवे, अवसर क्यारे आवसे। जे पद श्री सर्वज्ञ दीठू ज्ञान मा सर्वज्ञ केवल नानी तीर्थंकरो भगवंतो जे संपूर्ण शुद्ध स्वरूप नो अनुभव कर्यो आत्मा मा, पण कही शक्या नहीं, पण ते श्री भगवान, भगवान पण आत्मा नो अनंत सुख अनुभवे पण कही शकता नथी, तो ते स्वरूप ने अन्य वाणी ते शू कहे। अपना जेवा पामर प्राणियों अनुभव नथी आपने, तो नानी ने अंश अनुभव छे, तो ते पण ते शू कहे। अनुभव गोचर मात्र रह्यु ते ज्ञान, मात्र ते अनुभव गोचर ज्ञान छे, वाणी गोचर नथी। तो कृपाल के अमारी आवी दशा छे, पण वर्णवाणी सत्ता सर्वाधार हरिए वाणी मां पूर्ण मुकी नथी, अने लेख मां तो ते वाणी नो अनंत मो भाग मांड आवी शके, मांड एवी ते दशा, एवी ते अनंत सुखमय दशा आत्मानी, ते सर्वनो कारण एवं जे पुरुषोत्तम स्वरूप तेने विषय अमने तमने अनन्य प्रेम भक्ति अखंड रहो, ते प्रेम भक्ति परिपूर्ण प्राप्त थाओ एज प्रयत्ना इच्छी, अत्यारे अधिक लगतो नथी। कपाल ने पत्र पूरो कर्यो, एवी जे दशा सुखमय अनुभव दशा, ते सर्वनु कारण ले सर्व सुखनु कारण ते छे, एवं जे पुरुषोत्तम स्वरूप तेने विषय अमने कृपाल के अमने अने तमने अनन्य प्रेम भक्ति अखंड रहो, अनन्य एवो प्रेम बीजा कोई पदार्थ प्रत्ये न थाओ, एवो अनन्य प्रेम भक्ति अमने अखंड रहो, तमने पण भगवान प्रत्ये रहो, अमने पण रहो, ते प्रेम भक्ति परिपूर्ण प्राप्त थाओ। केम के पर प्रेम प्रवाह बने प्रभु से, तो सब आगम भेद सूर बस है, आगमन रहस्य हृदय में आवी हसे, प्रेम एटली अद्भुत ताकत छे। ते प्रेम भक्ति परिपूर्ण प्राप्त थाओ एज भगवान प्रत्ये प्रयाचना इच्छी, अत्यारे अधिक लगतो नथी। એટલે યશો વિજયજી મહારાજ પર ભક્તિમાં પ્રભુને શું કહે છે સંબંધમાં, મેરે સાહિબ તુમહી હો પ્રભુ પાસ જીણંદા, મેરે સાહિબ તુમહી હો પ્રભુ પાસ જીણંદા, ભક્તિ કરો ખગ પતિ પરે જબ તુમહી ગોવિંદા। गोविंदा एटले विष्णु भगवान, जे पालन करे एम वेदांत प्रमाणे गोविंद एटले विष्णु भगवान ने नु वाहन कोण छे, गरुड़ छे, गरुड़ पर बैठा छे। तो के आप जो गोविंद बने तो हाँ गरुड़ थईने आपनी सेवा करू, आपनु वाहन बनी रहे रहूं। ईश्वरजी जी महाराज के, मेरे साहिब तुमही हो प्रभु पास जीणंदा, भक्ति करो खग पति पर, खग पति ले गरुड़, भक्ति करो खग पति परे जब तुमही गोविंदा, दूर करो दादा पास जी भव दुख का फंदा, दूर करो दादा पास जी भव दुख का बांधा, वाचक यस कहे दास को दियो परमानंदा, वाचक यस कहे दास को दियो परमानंदा, मेरे साहिब तुमही हो प्रभु पास जीणंदा। यस कहे वाचक, यस कहे दास को दियो परमानंद। हे भगवान, आप जे परमात्मानंद ने सदा भोगो छो ये आनंद मने पण आपो,
जेनी अखंड धारा छे शाश्वत सुख जे टकी रहे एवो आत्मा सुख नो अनुभव मने पण आपो। वाचक एसके दास को आपनो दास छु दियो परमानंदा मेरे साहिब तुम ही हो प्रभु पास जन। एम दरेक महात्माए भगवान नी अनन्य प्रेमे भक्ति करी छे। जेम के ऋषभदेव भगवान ना सवन आनगंजी महाराज सुखे पहलू सवन ऋषभ जिनेश्वर प्रीतम मा हरो रे। मारो प्रीतम कौन? आनगंजी महाराज के प्रियम प्रिय कौन? ऋषभ जिनेश्वर। ऋषभ जिनेश्वर प्रीतम मा हरो रे होरन चाहू रे कान। बीजो मारे कोई कंत नहीं जोइए। जेम प्रभु श्री जी कृपाल ने पत्रों में शू लखे आपनी दासी प्रभु श्री शू लखे आपनी आ दासी दुष्ट दासी कृपाल ने लखे आपनी आ दुष्ट दासी छे। पोतानी उपमा क्या लगाड़े? जेम ब्रह्मचारी के आ गधेड़ा आ हाथी पर मुकवानी अंबाड़ी अमारा पर मुकी दीदी एवो तमने अमारा प्रति एवो भाव केम आव्यो? एवं मैं शू लखी दीधुं? तमे आवो प्रेम भक्ति भाव तो कृपाले प्रत्ये होवो जोईए, मारा प्रत्ये कर्यो एटले के तमे हाथी पर मुकवानी अंबाड़ी गधेड़ा पर मुकी दीधी। पोताने गधेड़ानी उपमा आपे प्रभु श्री जेवा के आ दासी पण दुष्ट दासी। एम जे महात्माओं ने जे भगवान प्रति प्रेम आव्यो छे त्यारे पोते पण शू कहे छे ऋषभदेव भगवान ने हूँ तो तमारी शू पत्नी छू, मारे माटे तो आप कंत छो, मारे बीजा कंत नहीं जोईए। ऋषभ जी ने स्वर प्रीतम मा हरो रे और न चाहूं रे कान। विद्यो साहेब संग न परी हरे रे। आ साहेब केवो छे? एक वार जो रिजो तो बजी मने भव भव मारो संग नहीं छोड़े। आ तो के परिणी ने पाछू रंडाऊ आ संसार नो पंत भरत आपने परणमु केवू छे पाछो रंडापो आवे जरा आमा तो कोई काढ़े ना आवे ए भव भव अपना साथ न छोड़े। ऋषभ जिनेश्वर प्रीतम मा हरो रे और न चाहूं रे कान। रिज्यो रिज्यो जो साहेब रिजी गयो। रिज्यो साहेब संग न परी हरे रे भांगे सादियाना। ऋषभ जिनेश्वर प्रीतम मा हरो रे जो साहेब जो रिज्यो साहेब तो संग न परिहरे, मारो कोई भी संग नहीं छोड़े। भांगे सादी अनंत आ केवो भांगो छे? जे प्रेम नी सादी थई गई पण अन अंत जेनो अंत कदी नहीं आवे, कोई काढ़े नहीं आवे। केम के जे ऋषभदेव भगवान सहजात्म स्वरूप में स्थित छे संपूर्ण एवो सहजात्म स्वरूप जो मने प्राप्त थयुं एटले आप मारा पर रिज्या मने आत्मानंद आप्यो एटले हवे भव भव ए छूटे ज नहीं, ये वत्ता वत्ता ठेर केवल नान में दशा प्रगटाव से इले ऋषभ जिनेश्वरे ज मारो प्रीतम छे। एम बधा महात्मा ने भगवान नी अनन्य भक्ति करी छे तेम कृपाले पण एवो ज प्रेम आमो के छे के एवी दशा ए सर्वनो कारण शू? अमे आत्मा में एटली अखंड स्थिरता थी एनु कारण शू? તે દશા તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ તેને વિશે અમને તમને અનન્ય પ્રેમ ભક્તિ અખંડ રહો। સંસારમાં આપણો અનંત પ્રેમ છે એ પ્રભુ પ્રત્યે હો એવું તમને અને અમને અનન્ય પ્રેમ ભક્તિ અખંડ રહો તે પ્રેમ ભક્તિ પરિપૂર્ણ થાવ પરિપૂર્ણ થાવ। બીજે ક્યાંય એવો પ્રેમ એવું થાવ એ પ્રયાસના ભગવાન પ્રત્યે ઈચ્છી અત્યારે અધિક લખતો નથી। આ પત્રાંક છે 280માં સ્વભાગભાઈ ઉપર।
હવે પત્રાંક 281 આ પત્રાંક છે ખીમજી દેવજી પર. આ પત્ર એમાં લખે છે, એક જ લીટીનો પત્ર છે. વાણિયા ભાદ્રવાવર 13 બુધ 1947. કલયુગ છે એટલે વધારે વખત ઉપજીવિકાનો વિયોગ રહેવાથી યથાયોગ્ય વૃત્તિ પૂર્વા પણ ન રહે. લિખી રાયચંદ ના યથાયોગ. એક જ લીટી છે. કલયુગ છે, પાપનો યુગ છે, એટલે વધારે વખત ઉપજીવિકાનો વિયોગ, એટલે ઉપજીવિકા પણ ચાલતી નથી પૂરી, એનો વિયોગ રહે છે. વિયોગ રહેવાથી યથાયોગ વૃત્તિ પૂર્વા પર ન રહે, એટલે આગળ પાછળ વૃત્તિ સરખી ન રહે, એ સ્વાભાવિક છે. આપણા ઘરમાં કુટુંબ હોય અને પેટને ભરાતું હોય બધાને, તો એટલી બધી આપણી દશા નથી કે ચિત્ત વૃત્તિ સ્થિર રહી શકે. એમાં ચળ વિચળ પણ આવી જ જાય અજ્ઞાનીઓ. કલયુગ છે એટલે વધારે વખત ઉપજીવિકાનો વિયોગ રહેવાથી યથાયોગ્ય વૃત્તિ પૂર્વા પર ન રહે. બી રાયચંદના યથાયોગ્ય. છતાં કર્તવ્ય તો એ જ છે, વૃત્તિ સ્થિર રહેવી જોઈએ, છતાં રહેતી નથી. અને નહીં રહે તો નવીન કર્મનો બંધ થાય, કેમ કે સિદ્ધાંતો સર્વ માટે એક જ છે. કૃપાલ કે વિષમ અવિષમ ઉપયોગ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. અમે અબંધ વિષમ ભાવે વર્તીએ તો અમને પણ કર્મ બંધન થાય જ. અમારા માટે કઈ છૂટ નથી કે જ્ઞાની એટલે અમારે ચાલે, અમે ગમે તેમ કરીએ ચાલે, ન ચાલે. ભગવાન મહાવીર હો, એમને પણ કર્મ ભોગવવા પડ્યા, કૃપાળદેવને ભોગવવા પડે, બધાને ભોગવવા પડે. અવિષમ ભાવિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. અમારે અબંધ રહેવું હોય તો અમારે સંભાવ જ રાખવો પડે, વિષમ પરિણામ થાય તો કર્મ બંધન થાય જ.